વેલકમ ટુ સોચ મોઇન. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. આજે આપણે ફિલ્મ રિવ્યુ કરીશું પંગા. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો કંગના રણાવત, રીચા ચઢા, જસ્સી ગિલ, નીના ગુપ્તા અને યજ્ઞ ભસીન આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મને ડાયરેક્ટ કરી છે બરેલી કી બરફી જેવી મૂવી ડાયરેક્ટ કરી ચૂકેલા ડાયરેક્ટર અશ્વિની ઇયર તિવારીએ. પંગા શબ્દ સાંભળતા જ આપણા મનમાં લડાઈ ઝઘડાની વાત આવે છે. જો કે વાત જ્યારે ફિલ્મ પંગાની આવે ત્યારે પંગા લેવાની નહીં પણ જોવાની જરૂર છે. ડિરેક્ટર અશ્વિની ઇયરની આ ફિલ્મ ઘણી જ સુંદર છે. અશ્વિની ઇયરે પોતાની સ્ટાઇલમાં બનાવેલી આ ફિલ્મમાં ઇમોશન, વુમન એમ્પાવરમેન્ટ તથા પરિવારની વિપરીત પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને મહિલાના સપના પૂરી કરવાની વાત કહેવામાં આવી છે. ફિલ્મની વાત આ ઘણી જ સરળ છે. ફિલ્મમાં કંગના રાણાવત કબડ્ડીની સારી પ્લેયર છે, જેને કારણે તેને રેલવેમાં નોકરી મળી જાય છે અને ત્યારબાદ જસ્સી ગિલ સાથે લગ્ન કરે છે અને પછીના તેના દીકરાનો જન્મ થાય છે. પતિ તથા દીકરા માટે કંગના રાણાવત પોતાના સપનાઓએ અધૂરા મૂકે છે. જો કે 7 વર્ષ બાદ તે પોતાના સપના પૂરા કરવા ઈચ્છે છે. આ સમયે તેનો પતિ તથા દીકરો પૂરતો સાથ આપે છે. જયાનું સપનું કેવી રીતે અને ક્યારે પૂરું થાય તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. જો કે ફિલ્મ જોતા સમયે દર્શકો હસશે, રડશે અને ઘણા ઇમોશનલ થશે તે નક્કી છે. ફિલ્મના સ્ટ્રોંગ પોઈન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મમાં 12 કલાકાર યજ્ઞ ભસીન છે. તેની એક્ટિંગ દર્શકોને ગમી જશે. તેના ચહેરાની માસૂમિયતની સાથે તેની ડાયલોગ ડિલિવરી અને પંચિંગ માત્ર ફિલ્મની વાર્તાને સારી નથી બનાવતી પરંતુ દર્શકોને ઇમોશનલ પણ કરે છે. ફિલ્મમાં કંગના રાણાવતની આંખમાંથી વહેતા આંસુ પડતા યજ્ઞ તથા જસ્સી ગિલના અસરકારક ડાયલોગથી દર્શકો વધુ ઇમોશનલ થઈ જાય છે. બંનેની એક્ટિંગ કમાલની છે. નીના ગુપ્તા, રાજેશ ટેલાંગ જેવા કલાકારો ફિલ્મને 4 ચાંદ લગાવ્યા છે. રીચા ચઢા ફરી એકવાર દર્શકોને તારી પાડવા મજબૂર કરે છે. વાત જ્યારે સ્ક્રીન પ્લે તથા ડાયલોગની આવે છે ત્યારે આ ફિલ્મની સ્પર્ધા કોઈ ફિલ્મ સાથે થઈ શકે તેમ નથી. જ્યારે જ્યારે ફિલ્મમાં રમત અને દેશભક્તિની વાત આવે ત્યારે ત્યારે ઓવર એક્સપ્લોર બતાવવામાં આવે છે. જો કે પંગામાં આવતી કબડ્ડી સ્પર્ધામાં આવું બિલકુલ નથી. ફિલ્મના નબળા મુદ્દા પર નજર કરવામાં આવે તો રમતમાં ઊંડી સમજણ ધરાવનાર કંગનાની ટીમ સિલેક્શન તથા રમતના કેટલાક નિયમોમાં જરૂરથી ખામી કાઢી શકાય છે. જો કે આ ફિલ્મ કોઈ પણ બાયોગ્રાફી ફિલ્મ નથી, બસ કાલ્પનિક ફિલ્મ હોવાને કારણે આના પર ધ્યાન આપવું યોગ્ય પણ નથી. ફિલ્મનું નામ પંગા છે પરંતુ તેમાં સીધી રીતે કોઈ સાથે ઝઘડો બતાવવામાં આવ્યો નથી, પરંતુ રમત તથા પરિવારના મતભેદ દર્શકોને જરૂરથી મનોરંજન કરશે. ફિલ્મમાં સંગીત શંકર એહસાન લોયે આપેલ છે. પરિસ્થિતિ પ્રમાણેના ગીતો દિલને કહા, જુગનું તથા ટાઇટલ ટ્રેક સાંભળવા ગમે તેવા છે. જો તમે આ વીક કોઈ કોમેડી, ઇમોશનલ અને મોટિવેશનલ મૂવી જોવા માંગતા હોય તો પંગા મૂવી તમારા માટે પરફેક્ટ ફિટ બેસે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ રિવ્યૂ અને ટેકનિકલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.